नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝર 3। આપની સાથે હું છું ઝરણા। પ્રધાનમંત્રી મોદી જ્યારે 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે હાલ થોડી વારમાં જ પીએમ મોદી અમદાવાદ પહોંચશે। અમદાવાદના છારુડી ખાતે સંકુલનું તેઓ લોકાર્પણ કરશે। મોદી શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે। મોદી સમાજ દ્વારા 12 માળના સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને લઈને પ્રધાનમંત્રી ખાસ છારુડી પહોંચી રહ્યા છે અને તેનું લોકાર્પણ તેઓ આજે કરશે। મોદી સમાજના બાળકોને પણ મળશે। અહીંથી ઉત્તમ સગવડ અને શૈક્ષણિક સંકુલની સાથે હોસ્ટેલની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે, જેને નામ પણ મોદી શૈક્ષણિક સંકુલ આપવામાં આવ્યું છે। ત્યારે થોડી જ વારમાં પ્રધાનમંત્રી અહીં પહોંચશે અને આ શૈક્ષણિક સંકુલ જે છે તેનું લોકાર્પણ કરવામાં આવશે। મોટી સંખ્યામાં અહીં વિદ્યાર્થીઓ આવી શકે અને તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી શકે તે માટે મોદી સમાજ દ્વારા સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે થોડી વારમાં જ પ્રધાનમંત્રી અહીં પહોંચી અમદાવાદના છારુડી ખાતે આવેલા મોદી સંકુલનું લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રી મોદીએ ભાજપ કાર્યકરોને ટકોર કરી છે। તેઓએ કહ્યું છે કે આ વખતે કોંગ્રેસે નવી ચાલ ચાલી છે। તેઓએ કહ્યું છે કે મારે તમને આ બાબતે થોડા સતર્ક કરવા છે। ઠંડી તાકાતથી ગામે ગામ ગોઠવણો કરી રહ્યા છે કોંગ્રેસ। ગામે ગામ પહોંચવા મહેનત કરે છે અને ખાટલા બેઠકો કોંગ્રેસ કરી રહી છે। તો તેઓએ કહ્યું કે કોંગ્રેસ આજે પણ ગુજરાતને અપમાનિત કરી રહી છે। સતર્કતાથી આપણે બધાને જ માત કરી રહીશું। કોંગ્રેસની કોશિશને આપણે નાકામ કરવાની છે। એમને પારખીને આપણે નવા પાસા ઉમેરવા પડશે। આજે પણ ગુજરાતને અપમાનિત કરવાનો કોઈ મોકો નથી છોડતી અને એમણે આજે નવી રાજનીતિ અપનાવી છે। ગામો ગામ ઘરે ઘરે ઝેર ભરવાની, દરેક ચીજનો જુદો અર્થ કરીને લોકોને સમજાવવાની, આને બરાબર પાડખીને આપણે આપણી રણનીતિમાં થોડા નવા પાસા ઉમેરવા જ પડશે। અને એટલા માટે મને ખાતરી છે કે સીઆર પાટીલના નેતૃત્વમાં આ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા કોઈ પણ સંકટને સતર્કતાથી માત કરી દે છે, મને પૂરો વિશ્વાસ છે। ભાઈઓ બહેનો, ઘરે ઘરે જઈને કોંગ્રેસની સાજિશને નાકામ કરવાની છે, આપણે કરશો ને? તો પ્રધાનમંત્રી આ પ્રકારનું સંબોધન જે કર્યું છે તે બાબતે હાલ કોંગ્રેસ નેતા અમિત ચાવડા અમારી સાથે જોડાઈ રહ્યા છે। તેમની સાથે વાત કરીને તેમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરીએ। અમિતભાઈ, પ્રધાનમંત્રી મોદીએ સંબોધન દરમિયાન કોંગ્રેસની કોશિશને નાકામ કરવાનું જે છે તે વાત કરી છે, સાથે તેઓએ કહ્યું છે કે કોંગ્રેસની સામે હવે સતર્ક રહેવું પડશે। સૌથી પહેલી પ્રતિક્રિયા આપની। ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને જાકાર આપવાનું મન બનાવી ચૂકી છે। ગુજરાતની પ્રજા પરિવર્તન માટે મત આપવાનું મન બનાવી ચૂકી છે, એટલે જ ભાવ અને ભૂપેન્દ્રભાઈની પર કોઈને વિશ્વાસ નથી, એટલે વારંવાર પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં આવવું પડે છે। અને જે રીતે કોંગ્રેસે 52,000 કરતા વધારે બુથ પર ઘરે ઘરે જઈને જનસંપર્કની શરૂઆત કરી છે, કોંગ્રેસનો કાર્યકર લોકોને ઘરે જઈને એને મળી રહ્યો છે, એની વાત સાંભળી રહ્યો છે, એનો જે તકલીફો છે, એનો જે આક્રોશ છે, એને વાચા આપવાના કાર્યક્રમો થઈ રહ્યા છે। એટલે હું ચોક્કસ માનું છું કે આજે ગુજરાતની પ્રજા મોંઘવારીને કારણે બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિથી લઈ અને અનેક રીતે પીડિત છે, અને આ અમારા ઘરે ઘરે જનસંપર્કથી એટલું ચોક્કસ જાણવા મળ્યું છે કે ગુજરાતની પ્રજા આ વખતે પરિવર્તન માટે મત કરવા માટે તૈયાર છે। બિલકુલ અમિતભાઈ, એ પણ કહેવામાં આવ્યું છે કે આપ ગામે ગામ પહોંચી કોંગ્રેસ જે છે તે ગોઠવણો કરી રહી છે, એટલે આ ગોઠવણો એટલે શું? કોંગ્રેસ લોકોના ઘરે જઈ રહી છે, લોકોની જે તકલીફો છે, જે કોરોના કાળ પછી લોકોને આજે પરિવારમાં જીવવું કેવી રીતે, મોંઘવારીનો માર સહન કરી રહી છે, મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે, ભરતીના નામે પરીક્ષાના નામે મજાક થઈ રહી છે, પેપરો ફૂટી રહ્યા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, લઠ્ઠાકાંડ ને ડ્રગ્સ ને કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, તમામ પ્રશ્નોથી જયારે પ્રજા ત્રસ્ત હોય અને મોંઘવારીથી ઘર ચલાવવું મુશ્કેલ હોય ત્યારે અમારા જનસંપર્ક કાર્યક્રમમાં કાર્યકરો ઘરે ઘરે જઈ રહ્યા છે। અમે કોઈ ગોઠવણ કરવા માટે નથી જતા, જેમ પ્રધાનમંત્રી શ્રી વારે વારે ગુજરાત શું કામ આવવું પડે, એમ એમને એમના મુખ્યમંત્રી, એમના પ્રદેશ અધ્યક્ષ કે એમના મંત્રીઓ કે કાર્યકરો પર વિશ્વાસ નથી, કેમ એમને આપો ગુજરાતનું મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ બદલવું પડ્યું? એનો સ્પષ્ટ મતલબ છે કે એના શાસનથી પ્રજા નાખુશ છે, એમના સર્વેમાં આવી ચૂક્યું છે કે સત્તા જઈ રહી છે
એટલે સત્તા બચાવવા માટે પ્રધાનમંત્રી વારે વારે ગુજરાતના આટાફેરા વધાર્યા છે, પણ કોંગ્રેસનો કાર્યકર ઘરે ઘરે જઈને લોકોનો વિશ્વાસ સંપાદિત કરી રહ્યો છે, લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યો છે અને પ્રજા પણ આ વખતે પરિવર્તન માટે તૈયાર છે. બિલકુલ અમિતભાઈ, જે પ્રકારે સ્વાભાવિક છે કે ચૂંટણી આવે એટલે દરેક પક્ષ તંતોડ મહેનત કરતો જ હોય છે, પરંતુ આ વખતે પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન કોંગ્રેસ એક નવી ચાલ ચાલી રહી છે તેવો પણ સંદેશ આપ્યો છે, ત્યારે આ નવી ચાલ એટલે શું ગણી શકાય? ગુજરાતની પ્રજા ઘણા લાંબા સમયથી ભાજપની અને પ્રધાનમંત્રીશ્રીની ચાલોમાં આવીને છેતરાઈ ચૂકી છે. દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી, 15 લાખ આપવાની વાત કરી હતી, ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી. ગુજરાતની પ્રજા આજે સારી રીતે એમની ચાલોને ઓળખી ગઈ છે કે જ્યારે નિષ્ફળતાઓ હોય ત્યારે છુપાવવા માટે ક્યાંક જાતિના નામે, ક્યાંક ધર્મના નામે લોકોને ઉશ્કેરવા, પણ આ વખતે ગુજરાતની પ્રજા પરિવર્તન માટે મત કરશે. ગુજરાતની પ્રજા જે કોરોના કાળમાં અને કપરા સમયમાં પ્રજાને ભગવાન ભરોસે છોડી દીધી એનો હિસાબ કરશે. મંદી, મોંઘવારી અને બેરોજગારીથી જે ત્રસ્ત છે એને લઈને મતદાન કરશે. એટલે આ વખતે ભાજપની કે પ્રધાનમંત્રીની કોઈ ચાલ ગુજરાત. જી બિલકુલ અમિતભાઈ, આપણી સાથે ભાજપ તરફથી ભરતભાઈ ડાંગર પણ જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાતચીત કરી આપ જોડાયેલા રહેશો. ભરતભાઈ, પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતો વધી રહી છે, અમિત ચાવડા કોંગ્રેસ નેતા આપણી સાથે એ પણ જોડાયેલા છે, તેમનું કહેવું છે કે જે પ્રકારે અમુક ચીજોથી લોકો ત્રસ્ત છે અને તેને લઈને જ હાલ પ્રધાનમંત્રી ભલે પ્રચાર કરી રહ્યા હોય પરંતુ તેઓની કોઈ પણ ચાલ કારગત નહીં નીવડે, શું કહેશો? અમુક લોકોથી પ્રજા ત્રસ્ત કેટલી છે ખબર નથી, પરંતુ કોંગ્રેસમાં એક પરિવારથી આખી કોંગ્રેસ ત્રસ્ત છે એવી સ્થિતિ અત્યારે છે, અને એને જ કારણે કોંગ્રેસ, ગુજરાત વિરોધી કોંગ્રેસ તૂટી રહી છે, ડૂબી રહી છે, અને એટલા માટે આપ જોઈ રહ્યા છો કોંગ્રેસમાં કોઈ રહેવા તૈયાર નથી અત્યારે. એટલા માટે થઈને કારણ કે કોંગ્રેસ પોતે, હમણાં હું સાંભળતો હતો અમિતભાઈ બોલી રહ્યા હતા ત્યારે કે ભાઈ કોરોના સમયે કોણ એક્ટિવ હતું એમ, તો કોરોના સમયે ભારતીય જનતા પાર્ટીનો દરેકે દરેક કાર્યકર્તા એ પોતાના જીવની પરિવારની ચિંતા કર્યા વગર લોકોની સેવામાં રહ્યા, અને એટલા જ માટે કોરોના પછી જેટલી પણ ચૂંટણીઓ થઈ એમાં ગુજરાતની સમજૂને શિક્ષિત જનતાએ ભારતીય જનતા પાર્ટીને જનાદેશ આપ્યો, લોકોની સેવા માટેની તક આપી. આ દર્શાવે છે કે સેવા માટે હંમેશા ભાજપનો કાર્યકર્તા અવ્વલ હોય છે, આગળ હોય છે, અને અમારે પાસે સંસ્કાર પણ અમારા એ છે. અમારા પ્રધાનમંત્રી ક્યારેય થાઈલેન્ડ કે ઇટલી કોઈ વેકેશન મારવા ગયા હોય એવું ક્યારેય નહીં બન્યું હોય. અમારા પ્રધાનમંત્રી છેલ્લા 21 વર્ષમાં એક પણ દિવસનો વેકેશન લીધા વગર પરિશ્રમ, સમર્પિત ભાવ સાથે તપ કરી રહ્યા છે, એવું કહી તો ખોટું નથી. પ્રમાણિકતાથી તપ કરનાર દેશને પહેલી વખત આવા પ્રધાનમંત્રી મળ્યા છે કે જેમણે દિવસ રાત માત્ર દેશના નાગરિકોની ચિંતા કરી છે, અને એટલા જ માટે કોરોના કાળમાં કોઈ ભૂખ્યું ન સૂવે એટલા માટે વિનામૂલ્ય અનાજ પણ આપ્યું, લોકોને પોતાનું ઘર બને એટલા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર પણ આપ્યા, સુરક્ષા કવચ દરેકે દરેક પરિવારને 5 લાખનું સુરક્ષા કવચ આયુષ્યમાન ભારતમાં કોઈ આપ્યું હોય તો માત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યું છે. જી અમિતભાઈ, ભરતભાઈનું તો કહેવું છે કે કોરોના કાળમાં યોગ્ય કામગીરી કરવામાં આવી છે, તો આપ તો લોકોના ઘરે ઘરે જે સંપર્ક કરી રહ્યા છો કોંગ્રેસ દ્વારા, તો લોકોનું શું કહેવું છે આ મુદ્દે? ભરતભાઈએ જે વાત કરી મારે એમને સાચી હકીકતો પ્રજા વચ્ચે જાય તો ખબર પડશે કે ગુજરાતમાં સરકારની ગુનાહિત બેદરકારીને કારણે 3 લાખ કરતા વધારે લોકોના કોરોનામાં મૃત્યુ થયા, અને જો બહુ સારી કામગીરી કરી હોત, સારો વહીવટ હોત, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ હોત, તો શું કામ વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ સહિત તમામ મંત્રીમંડળને ઘરે મોકલવું પડ્યું? શું કામ પ્રધાનમંત્રીને વારે વારે ગુજરાત આવવું પડે છે? શું કામ એમના મુખ્યમંત્રી કે એમના પેજ સમિતિ સુધીના કાર્યકરોના ભરોસે ચૂંટણી લડવાની એમનામાં હિંમત નથી? અને આજે પ્રવાસની વાત કરે છે, કોંગ્રેસ પર આક્ષેપ ભરતભાઈ કરે છે, તો મારે તો પ્રજા વચ્ચે જઈએ ત્યારે પ્રજા પૂછે છે કે 2 કરોડ રોજગાર આપવાની વાત છે તો રોજગાર ક્યાં છે? દરેકના ખાતામાં 15 લાખ આપવાની વાત થઈ તો 15 લાખ ક્યાં છે? મોંઘવારી 100 દિવસમાં ઘટાડવાની વાત થઈ તો મોંઘવારી ક્યાં છે? આજે આસમાને પહોંચી છે. પેટ્રોલ ડીઝલ 100 પહોંચ્યું, ગેસનો બોટલ 1100 રૂપિયા પહોંચ્યો, તેલનો ડબ્બો 3000 પહોંચ્યો. અરે એવા સંજોગોમાં પ્રજા તો એમના વાયદા ભાષણો યાદ કરાવે છે. ખેડૂતોને કીધું હતું કે 2022 સુધી તમારી આવક બમણી કરી દઈશું, હવે 22 પૂરો થવા આવ્યો. બધાને કીધું હતું 2012 ની ચૂંટણીમાં કે ગુજરાતમાં એક પણ કાચું મકાન નહીં રહે,
આજે 12 ને બદલે 22 થયા. ગુજરાતમાં આજે પણ 30 લાખ કરતા વધારે મકાનો કાચા છે, અને સાથે સાથે ગુજરાતની પ્રજા અને ખાસ કરીને યુવાનો જે મોંઘુ શિક્ષણ લીધા પછી રોજગાર ઝંખી રહ્યો છે. ભરતભાઈ ને પૂછવું છે કે 20 કરતા વધારે વખત પેપરો કેમ લીક થયા, કેમ હજુ પેપર લીક કરનારા લોકો જેલના સળિયા પાછળ નથી, કેમ આજે આખા ગુજરાતને ઉડતું ગુજરાત તરીકે ઓળખવામાં આવે, ડ્રગ્સ નું હબ તરીકે ઓળખવામાં આવે, કેમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ મળે છે, કેમ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી બાકી છે. જવાબો એના તમારે પ્રજાને આપવાના છે, ને પ્રજા તમે ઘરે ઘરે જશો તો આ ચોક્કસ આ બધી બાબતોના ભાજપના નેતાઓ પાસે જવાબ માંગશે. આજે એનો કાર્યકર નેતા પ્રજા પાસે જવા માટે સક્ષમ નથી. ભરતભાઈ, ઘણા બધા સવાલો અમિત ચાવડાએ કર્યા છે, ઘણા બધા સવાલો છે જે ડાયરેક્ટ જનતાને સ્પર્શે છે. શું આ મુદ્દે કોઈ જવાબ છે આપની પાસે? જરણાબેન, એમણે કહ્યું કે ખેડૂતોની આવક ડબલ કરવાની, તો હું એમને ખાલી માહિતી માટે કહી દઉં છું કે 2002 ની અંદર ગુજરાતના ધાન્ય પાકો કુલ 23.48 લાખ મેટ્રિક ટનની ઉપજ થતી હતી, એ આજે 2022 માં 83.25 લાખ મેટ્રિક ટન થાય છે, એટલે કે 4 ગણા. પરિવાર આંકડો બોલું છું, 23.48 લાખ મેટ્રિક ટન ધાન્ય પાક થતા હતા, આજે ગુજરાતની અંદર ઉપજ 83.25 લાખ મેટ્રિક ટનની છે. બગાયતી પાક જે છે તે 65.02 લાખ મેટ્રિક ટન થતા હતા, આજે 250 લાખ મેટ્રિક ટન છે. એટલા માટે ખેડૂતોની આવક ડબલ ને 4 ગણા સુધી પહોંચી છે. ભાવના સંદર્ભમાં પણ જે કપાસ 350 હતો એ કપાસ પર 2000 રૂપિયા ભાવ છે. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે એમણે મોંઘવારીની ચિંતા કરી, બેરોજગારીની ચિંતા કરી. તમને જાણીને નવાઈ લાગશે બેન, હું આપના માધ્યમથી પ્રતિષ્ઠિત ચેનલના સૌ દર્શકોને જણાવવા માંગુ છું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ ગુજરાતમાં બેરોજગારી દર માત્ર 2% છે, જ્યાં કોંગ્રેસનું શાસન છે રાજસ્થાન ત્યાં બેરોજગારી દર 31% છે. એમણે મોંઘવારીની ચિંતા કરી. ભારતીય જનતા પાર્ટીનું શાસન ધરાવતા ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 97.98 રૂપિયા છે, કોંગ્રેસનું શાસન રાજસ્થાનમાં છે ત્યાં પેટ્રોલ ડીઝલનો પેટ્રોલનો ભાવ 108 રૂપિયા છે. કમનસીબી કેવી છે કે જે રાજસ્થાન મોડલની વાત કોંગ્રેસ ગુજરાતમાં કરી રહી છે એ જ રાજસ્થાનના યુવાનો શિક્ષણ માટે ગુજરાત આવે, રોજગારી માટે ગુજરાત આવે, ત્યાંના નાગરિકો સારવાર મળે એની માટે ગુજરાત આવે. અને સૌથી મોટી વાત તો અત્યારે હમણાં થોડાક દિવસ પહેલા, 2 દિવસ પહેલાની જ ઘટના છે કે ગુજરાતના યુવાનો ચાલતા ચાલતા અહીંયા આવ્યા કોંગ્રેસ કાર્યાલય પર, ગુજરાતના રાજસ્થાનના યુવાનો બેરોજગારી માટે થઈને. એટલે બેરોજગારી કે મોંઘવારીના મુદ્દે કોંગ્રેસને બોલવાનો બિલકુલ અધિકાર નથી. અને રહી વાત પ્રધાનમંત્રીજીની, તો પ્રધાનમંત્રીજી ગુજરાતના સપૂત છે. તમારામાં આટલી તાકાત હતી તો તમારી જે ભારત જોડો કે પરિવાર બચાવો જે યાત્રા છે આ યાત્રા ગુજરાતમાં કેમ નથી લાવતા? કોંગ્રેસના પરિવારની સામે આખું કોંગ્રેસ કેમ નમી જાય છે? ગુજરાત કોંગ્રેસના એક પણ નેતાનું ઉપર ઉપજતું કેમ નથી? ચૂંટણી ગુજરાતમાં છે, યાત્રા બીજા રાજ્યમાં જઈ રહી છે. આ દર્શાવે છે કે કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ પોતે સ્વીકારી લીધું છે કે ગુજરાતમાં કોંગ્રેસની હાર નિશ્ચિત છે, કોંગ્રેસની કોઈ જગ્યા પર કોઈ અવકાશ નથી. એટલા માટે યાત્રા કરતા પણ કોંગ્રેસનું નેતૃત્વ, આજે પ્રધાનમંત્રીએ પણ જે વાતચીત કરી છે તેમાં કોંગ્રેસની રણનીતિને ચાલ પણ ગણાવવામાં આવી છે, સાથે જ કોંગ્રેસ ઘરે ઘરે જઈને ઝેર આપે છે તેવું કહેવાયું છે. એટલે કયા સંદર્ભમાં માની શકાય? એટલા માટે કહ્યું છે માનનીય પ્રધાનમંત્રીજીએ કે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના એક જિલ્લાનો કાર્યક્રમ થાય, એક જિલ્લાના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તા ઉમટી પડે અને ઉત્સાહ અને ઉર્જા હોય છે. અને જયારે પણ આપણે ઉત્સાહ અને ઉર્જામાં હોય ત્યારે એવું કહેતા હોય છે પ્રધાનમંત્રીજી, હંમેશા તકોર કરતા હોય છે કે નાના બાબતની ચિંતા કરવી. આ કોંગ્રેસની જૂની ચાલ આણંદ જિલ્લામાં રહી છે કે આ પ્રકારે ઘરે ઘરે જવું, ગામડામાં જવું, જૂઠાણા ફેલાવવા. તમે નહીં હમણાં કેટલું બધું આમ અમિતભાઈ બોલતા ત્યારે કેટલું બધું બોલ્યા, તો અમને નવાઈ લાગે એમ કે મોંઘવારી, આપણે લાગે ખાલી ગુજરાતમાં જ મોંઘવારી હશે, પછી જોઈએ તો ખબર પડે કોંગ્રેસ અને રાજસ્થાનમાં આપણા કરતા વધારે મોંઘવારી છે. બેરોજગારી માત્ર ગુજરાતમાં હશે, બાજુમાં જઈને ખબર પડે બેરોજગારી આપણા કરતા વધારે છે. રાજસ્થાનમાં લોકો પીવાના પાણી માટે ટળવળે છે, જયારે ગુજરાતમાં 66,000 કિલોમીટર, પરિવાર બોલું છું, 66,000 કિલોમીટરનું લાંબુ કેનાલ નેટવર્ક ઉભું કર્યું માનનીય મોદી સાહેબે, કચ્છ સુધી પાણી પહોંચાડ્યા નર્મદાના, 1,32,000 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખી છે. પરિવાર બોલું છું, 1,32,000 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે પાણી ગુજરાતમાં મળે છે. આજે ગુજરાતમાં 96% લોકોના ઘરમાં નળથી જળ મળે છે. કોંગ્રેસના શાસનમાં તો બેડા યુદ્ધ થતા હતા, ટ્રેન દ્વારા પાણી મોકલવું પડતું હતું, આ સ્થિતિ હતી. અરે વાયુ તાણે વીજળી ન આપનારી કોંગ્રેસ ત્યારે ગુજરાતને વાત કરે છે, જે ગુજરાત વીજળીમાં સરપ્લસ છે. આજે બાજુના રાજ્યને પણ વીજળી ગુજરાત આપે છે, દિવસે વીજળી આપવાની શરૂઆત ગુજરાતે કરી છે.
એટલા માટે તેને કહેવું કે વાસ્તવિકતાથી બહુ જોજનો દૂર કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસ પોતાનું ઘર સાચવી શકતી નથી. દરેકે દરેક આગેવાનને કોંગ્રેસ અત્યારે ભાજપમાં આવવું છે, આ સ્થિતિ છે. અને એટલે એવા સમયે આ પ્રકારનું નિવેદન મને લાગે છે કે હાસ્યાસ્પદ છે. પ્રધાનમંત્રીજી જયારે પણ ગુજરાત આવ્યા છે ત્યારે ગુજરાતવાસીઓને બહુ મોટી ભેટ આપીને ગયા છે, વિકાસની સોગાત આપીને ગયા છે. અને આપણને ગર્વ થાય કે આપણા ગુજરાતના સપૂત પ્રધાનમંત્રી ગુજરાત આવે તો દરેકે દરેક ગુજરાતીઓને ગર્વ થવો જોઈએ, વધાવવું જોઈએ, સ્વાગત કરવું જોઈએ. પ્રધાનમંત્રી સૌના છે અને એટલા માટે ગુજરાત આવે. પ્રધાનમંત્રી ભૂતકાળમાં અમને યાદ છે કોંગ્રેસ શાસનમાં પ્રધાનમંત્રીને શોધવા ફરતા હતા. પ્રધાનમંત્રી ગુજરાત કેટલી વાર એવા બોલે કોંગ્રેસના નેતાઓ શા માટે ગુજરાતીઓને અન્યાય કરતા હતા. આ ગુજરાતને અન્યાય કરવાની નીતિ એ કોંગ્રેસની પહેલાથી રહી છે અને એટલા જ માટે સરદાર સરોવર ડેમ પૂરો ન થાય એમાં રૂડા નાખવાનું કામ કર્યું. કોઈ કોઈ દિવસ સાંભળ્યું છે ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રી ઉપવાસ કરવા પડે? મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબે ઉપવાસ કરવા પડ્યા? ગુજરાત વિરોધી છે કોંગ્રેસ અને ગુજરાત સાથે અન્યાય, ગુજરાત સાથે અન્યાયની વાત ચલો નર્મદા સાથે કે સરદાર સરોવર ડેમ સાથે આપણે સાંકળી લઈએ, પરંતુ ગુજરાત વિરોધી કોંગ્રેસ તેવું વારંવાર શા માટે કેવું પડી રહ્યું છે? કારણ કે ગુજરાતમાં યાત્રા લાવવા તૈયાર નથી, ગુજરાતના કોઈ નેતાનું એ સાંભળવા તૈયાર નથી. શિષ્ય નેતૃત્વ ગુજરાતને હંમેશા અન્યાય કર્યો છે કોંગ્રેસ પાર્ટીએ, ત્યાં સુધી કે સરદાર સાહેબનું નામ પણ પોસ્ટરમાંથી હટાઈ દીધું કોંગ્રેસે. આજે મોદી સાહેબે કહ્યું છે કે કોઈ પણ કોંગ્રેસના નેતાને પૂછો કે સરદાર સાહેબની પ્રતિભા જેવી વિશાળ પ્રતિમા મોદી સાહેબે બનાવી છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા કોઈ ગયું છે ખરું? સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવામાં તમને ડર લાગે છે? એમને ખબર છે કે જો સરદાર સાહેબ પાસે માથું નમાવશું તો ઉપર આપણું માથું કપાઈ જશે. આ ડરને કારણે, એક પરિવારના ડરને કારણે સરદાર સાહેબ પાસે પણ માથું નમાવી શકતી નથી. આ કોંગ્રેસની વાસ્તવિકતા છે. સરદાર સરોવર ડેમનો વિરોધ, સરદાર સાહેબનો વિરોધ અને પહેલાથી રહી છે આ ગુજરાત વિરોધી કોંગ્રેસની માનસિકતા. મોરારજીભાઈ વખતથી આ ચાલ્યું આવે છે. આ કોંગ્રેસના ડીએનએમાં છે ગુજરાતનો વિરોધ કરવો. ગુજરાતની પ્રગતિથી અંજાવાને અંજાઈ જવાને કારણે આજે પણ ગુજરાતીઓનો વિરોધ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. અને એટલા જ માટે હું આપને કહું છું કે મને એક વસ્તુ બતાવો. પ્રધાનમંત્રી ખુદ અહીં પ્રચાર કરવા આવી રહ્યા હોય એવું કહેવું હોય આપનું કે વારંવાર મુલાકાત લેવી પડી રહી છે, તો શા માટે કોંગ્રેસના કોઈ મોટા નેતા ગુજરાતની મુલાકાત નથી લઈ રહ્યા ચૂંટણી રાણે? ભરતભાઈ જે વાત કરી રહ્યા છે, હું માનું છું કે એમની પાસે એવા કોઈ કરેલા કામ નથી કે કોઈ એમની સરકારની સિદ્ધિ નથી કે જેના આધારે પ્રજાની વચ્ચે જઈને વાત કરી શકે. એટલે કોંગ્રેસની ભૂલો, કોંગ્રેસનો ઇતિહાસ, કોંગ્રેસના નેતૃત્વને ગાળો પાડવાનું કામ થયું. મારે તો એમને સિમ્પલ સવાલ જે અમે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યાં જે પૂછે છે લોકો કે વિજયભાઈ રૂપાણી સહિત આખું મંત્રીમંડળને ઘરે કેમ મોકલ્યું? તમે ખેડૂતોની આવક બમણી થઈ હોય, મોંઘવારી ઘટી હોય, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર મળી હોય, તો મારી ભાજપના તમામ નેતૃત્વને ચેલેન્જ છે કે આવો આપણે પબ્લિકની વચ્ચે જઈએ અને ખુલ્લા મનથી એ બાબતોની ચર્ચા કરીએ. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમિતભાઈ આપનો પણ અને ભરતભાઈ આપનો પણ અમારી સાથે ટેલિફોનિક વાતચીતમાં જોડાવા બદલ. તો હાલ ગુજરાતની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી, જેમાં તેઓએ કોંગ્રેસથી સતર્ક રહેવાની સૂચના આપી. સાથે જ તેઓએ કહ્યું કે કોંગ્રેસ ઘરે ઘરે ખાટલા બેઠકો યોજી ઝેર રોકી રહી છે. અન્ય મુદ્દા પર વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાના વિડીયો મામલે પગલાં લેવાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અંગે તેઓએ આપત્તિજનક ટિપ્પણીનો એક વિડીયો વાયરલ થયો હતો, ત્યારે મહિલા આયોગની ગોપાલ ઇટાલિયાને નોટિસ, ગુરુવારે આયોગ સામે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. 13 ઓક્ટોબરે આ મામલા અંગે સુનાવણી હાથ ધરાવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે ગોપાલ ઇટાલિયા. તો વાયરલ વિડીયો અંગે મહિલા આયોગે નોટિસ આપી છે, જે અંગે ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મને નોટિસનો ખ્યાલ જ નથી, મને એની કોઈ જાણકારી નથી. એ બાબતે વિડીયો મુદ્દો જ નથી, મુદ્દો મોંઘવારી છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, લઠ્ઠાકાંડ, પેપર ફૂટવા, એ મુદ્દાથી બચવા માટે ભાજપ આવા કતકડા કરી રહી. તો ગોપાલ ઇટાલિયાના આપત્તિજનક નિવેદનના વિડીયો અંગે આપના પ્રદેશ સહપ્રભારી રાઘવ ચડ્ઢાએ પ્રતિક્રિયા આપી. મને એની કોઈ જાણકારી નથી. એ બાબતે વિડીયો મુદ્દો જ નથી, મુદ્દો મોંઘવારી છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, લઠ્ઠાકાંડ, પેપર ફૂટવા, એ મુદ્દાથી બચવા માટે ભાજપ આવા કતકડા કરી રહી. હમારે લોગો કે પુરાને વિડીયો નિકાલ કર ઉસકા બખેડા ખડા કિયા જા રહા હૈ. યે સારી ચીઝે યે દિખાતા હૈ કે ભાજપા ડરી હુઈ હૈ, ઘબરાઈ હુઈ હૈ. એક પુરાના વિડીયો આમ આદમી પાર્ટી કે એક નેતા કા લે આયે ઓર કહે રહે હૈ બસ યે વિડીયો દેખો ઓર વોટ હમે દે દો. ગોપાલ ઇટાલિયા એક
सामान्य आम आदमी है, सामान्य गुजराती है, 6 करोड़ 6.5 करोड़ गुजरातियों में से एक सामान्य युवक है। अगर उसने कोई आपत्तिजनक बात कही है तो उसे कड़ी से कड़ी सजा दो, लेकिन गुजरात के लोगों के सवालों के जवाब तो दो कि 27 साल में आपने क्या किया। तो गोपाल इटालियाना वायरल वीडियो मामले भाजपे प्रहार कर्या छे, तेओए कह्युं छे कि केजरीवाल इटालिया सामे पगला ले, भाजपे आपने भागलावादी पार्टी पण गणावी छे। तेओए कह्युं छे कि आ मानसिकतानो सवाल छे, आपने अर्धा डझन मंत्रीओ जेलमां गया छे, देवी देवताओना अपमान मामले प्रेस न करी इटालियाना वाणी विलास माटे प्रेस करवामां आवी छे। देशना प्रधानमंत्री माटे जे भाषानो प्रयोग कर्यो छे अने जे शब्दों कह्या छे ए शब्दों माटे साचा अर्थमां तो अरविंद केजरीवाले पोते संज्ञान लईने एमना ऊपर पगला लेवा जोईए। सवाल ए नथी कि आजनी तारीखे जे रीते एमना मुखिया केजरीवालजी पण અને એમના હમણાં મંત્રી 2 દિવસ પહેલાં જે દેવી દેવતાઓ માટે શબ્દો બોલ્યા અને એવી સભામાં એ ઉપસ્થિત રહે અને એમાં જ કોઈએ પ્રેસ ના કરી, ગોપાલભાઈ ઇટાલિયાને બચાવવા માટેની પ્રેસ દિલ્હીમાં થાય ને અહીંયા થાય? સવાલ એ છે કે ત્યારે પ્રેસ કરવાની જરૂર હતી કે અમારી ભૂલ થઈ ગઈ? ભૂલ ના થઈ હોય તો રાજીનામું ના આવે। અમારી પાસે રોકાણકારો માટે કેટલાક સારા સમાચાર છે। હવે તમે મની કંટ્રોલ પર US બજારને રીઅલ ટાઈમ ટ્રેક કરી શકો છો।